ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા શરૂ થઈ ચૂકી છે. ઉત્તરાખંડને તેનો પહેલો પ્રોપર બરફ મળ્યો છે તેવું કહી શકાય. તેના કારણે પંજાબ, રાજસ્થાનના ઘણા વિસ્તારો, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી NCR સહિત સર્વત્ર ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. અમુક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. તો શું તેની ગુજરાતના હવામાન પર કોઈ અસર થશે? તેના પર જ આજે આ વિડીયોમાં વાત કરીએ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં હવામાન વધુ ઠંડુ થયું છે. પહેલો વિન્ટર રેન જોવા મળ્યો છે. નવી દિલ્હીમાં એક જ દિવસમાં, એટલે કે 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધીના 24 કલાકમાં જ 9 મિલીમીટર જેટલો વરસાદ વરસી ગયો છે. સાથે સાથે ગુજરાતના પાડોશી રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહુ મજબૂત બનેલું છે અને પંજાબ, હરિયાણા જેવા વિસ્તારો પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. તે ટ્રફ ઉત્તરપ્રદેશ સુધી જાય છે અને એન્ટી ક્લોકવાઇઝ, એટલે ઊંધી દિશામાં પવનો વાય છે અને એટલા માટે વરસાદનું જોર ઉત્તરમાં યથાવત દેખાય છે. જો કે આ સિસ્ટમની ગુજરાત પર કોઈ ખાસ અસર નથી થઈ કે ના તો થશે, પરંતુ 3 ફેબ્રુઆરીના રોજ ઉત્તર ભારતમાં બીજી એક સિસ્ટમ બનશે અને તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત સુધી પહોંચે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે. જ્યારે પશ્ચિમથી આવતા પવનો હિમાલયમાં સ્થાયી થઈ જાય છે ત્યારે ઉત્તર ભારતમાં હવામાન સાફ થાય છે, પરંતુ તે ઉત્તર બાજુથી પવનો દક્ષિણ તરફ આવવાનું શરૂ થાય છે. જે પવનો હિમવર્ષા અને વરસાદ બાદના ઠંડા પવનો હોય છે તે ગુજરાતનું હવામાન બદલાવવા પાછળ કારણભૂત રહેશે. તો 5 ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં હવામાન પલટાયેલું દેખાશે. ભેજવાળું વાતાવરણ રહેશે, વાદળછાયું દેખાશે અને બેવડી ઋતુનો અનુભવ થશે, કારણ કે આ પ્રકારના પવનો ગુજરાતમાં સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ કરાવશે. દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે. હાલ પૂરતું તો દક્ષિણ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની કોઈ સંભાવના દેખાઈ નથી રહી, પરંતુ ન્યૂનતમ તાપમાન નીચું જશે તેવું હવામાન નિષ્ણાતોનું માનવું છે.